બધાની સાથે જુદો નાતો હતો. મુક્તાનંદ સ્વામીએ વસ્તુ સાર તો અન્ન એવો ગ્રંથ લખ્યો, વસ્તુ સાર તો અન્ન, એની અંદર એક વાક્ય લખ્યું, સોઈ સાચો બાપ હે, સોઈ સાચો બાપ હે જો પ્રભુ મિલાવત આપ. સાચો બાપ કોણ? તો કે જમીન આપી જાય, બંગલા આપી જાય, જાગીર આપી જાય, એ સાચો બાપ નહીં. સાચો બાપ સોઈ સાચો બાપ હે જો પ્રભુ મિલાવત આપ. જેમ કે એના છોકરા હોય, એના કુટુંબ હોય, એને ભગવાનનો ભેટો કરાવે એ સાચો બાપ કહેવાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું કે ગુરુ ગુરુ કહત સકલ સંસાર તાકા ભેદ ન પાયા હે, ગુરુ જગત મેં બહુત કહાય, માર્ગ પિતા પ્રથમ ગુરુ જાનો. એટલે મા બાપ છે એ પહેલા ગુરુ. આપણે એમ કે ઘણાને અત્યારનો સમય કેવો હોય કે છોકરાને સંસ્કાર આપવાની વાત આવે, તારી ગુરુકુળ સારું છે, આમાં પહેલો કે એટલે તારું ગુરુકુળ કઈ જુદાડે, તારા ઘરની અંદર ગુરુકુળ હોવું જોઈએ. એટલે મા બાપ જે છે, મા અને બાપ એ જે સંસ્કાર આપી શકે એવા સંસ્કાર કોઈ આપી શકતું નથી. એટલે એમણે તમારી તારી બહેનોમાં તારામાં જે સંસ્કાર નાખ્યા એ નાખનાર પરું કાઢા ગયા. એમને ધૂન કરાવી હોય, સમયામાં લઈ ગયા હોય, બધું ઝીણું 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 જે કંતા આવેલું છે એનું કારણ છે આપણા પિતા. સોઈ સાચો બાપ હે જો પ્રભુ પ્રગટ મિલાવત આ. આ વસ્તુ સારું મુક્તાનંદ સામે લખ્યું, એક જ કડી ચાકલી બાપના વિશે એક જ કડી મુક્તાનંદ સામે લખી છે. પણ એ જે સાચા અર્થની અંદર એ બાપ છે, કેમ તેમણે આપણા કુટુંબની અંદર ભગવાનના સંસ્કાર પાડ્યા. એ સંસ્કાર પડ્યા હશે તો એ આગળ જશે. એ તો એક કહેવત છે કે ત્રીજી પેઢી અતિક્રમ, સારી વ્યક્તિ જેમ આપણા ઘર હોય એમાં 50 લાખનો હીરો હોય, એ હીરો આગો પાછો થાય તો બધાને અંદર આવડ ના ભાવે દૂર થાય. સારી વસ્તુ થાય ને તો બધાને પેન થાય, તમારી અંદર એની ચેતના છે, તમને સંસ્કાર એના આપેલા છે, આપણે એને આપણી સાથે જ છે, એમના સંસ્કાર ની રૂપે આપણી જોડે છે, એમની ઇન્સ્પિરેશન ના રૂપે આપણી જોડે છે. હીરો આપણા એમાંથી જાય અમેરિકા ગયો એટલે વધારે રાખવી પડે. કેમ કે આપણે સત્સંગ નો આપણે અભ્યાસ કરીએ તો શ્રીજી મહારાજ તો થયું જશે ને, બધા બ્રહ્માનંદ સ્વામી ગયા, મુક્તાનંદ સ્વામી ગયા, પ્રેમાનંદ સ્વામી ગયા, ગોપાળાનંદ સ્વામી ગયા, પણ તે દરેક નું ચેતન એ અહીંયા આવે છે, તે કાર્ય કરે છે, એટલે પછી એનો જયારે સમય થાય ત્યારે એ જાય છે. એટલે એ આખી વસ્તુ આપણે સમજવાની, આ વસ્તુ પકડવાની. આ પછી એનો અંગ કેવો હતો તો ગુણાતીતાનંદ સામે વાત લખ્યું, કેમ કે બકરા, ગાય, ભેંસ, ઊંટ તે વાળામાં બંધાઈ ગયા. બકરા, ગાય, ભેંસ, ઊંટ એ વાળામાં બંધાય, પણ વાઘ હોય
એમ જે વાડામાં બંધાય નહીં, એમ જે મુમુક્ષ હોય, સુરવીર હોય, એમ કે કોઈ મતપથમાં કે વિષયમાં બંધાય નહીં કે એનું અંગત્વ દમેલું હોય, ઓછું લેલું બહુ પેલું હોય, શાસ્ત્ર પાત્ર વાત ના આવે એમની 1, 2, 3 એની આગળ બીજી એમની વાત આવે નહીં, પણ એ 1, 2, 3 માં બહુ સોલિડ હતું, કન્ટેન્ટ એમનું સોલિડ હતું. કહ્યું કે એમની અંદર એક જ નિષ્ઠા, એક સ્વરૂપ નિષ્ઠા, બીજી કોઈ માથાકૂટ નહીં, એ આખી વાર અને એક સુરવીર પણ, એ બે વસ્તુની અંદર કોમ્બિનેશન હતું. એટલે એક નિશ્ચય પરમાત્મા દ્રઢતા, હિંમત વાળો જે હોય, સુરવીર હોય, એના પક્ષે ભગવાન હોય હોય ને હોય જ. એ જે હતા એનું આખું સુરવીરપણાની વાત હતી, એનું એક નિષ્ઠા હતી અને એક નિષ્ઠાની સાથે એક રહેણી પણ.